શેમારૂમી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. આ બંગલાનું નામ છે કોઠારી કુટીર. વર્ષો પહેલા એ એક નાનકડી કુટીર જ હતી, પણ બે મહિના પહેલા આ બંગલાનો જીર્ણોદ્ધાર થયો છે ત્યારથી એની માઠી દશા બેઠી છે. કહેવાય છે કે કોઈ અશુભ તત્વ આ બંગલામાં એનો પ્રભાવ જમાવવા પ્રયત્ન કરી રહ્યું છે. કોણ છે આ અશુભ તત્વ? પ્રકાશના આ બે પુંજ આપને દેખાય છે ને, એ બે શક્તિઓ છે. એક શુભ શક્તિ છે અને બીજી અશુભ શક્તિ. અનાદિકાળથી બંને વચ્ચે ઉગ્ર ગજગ્રાહ ચાલી રહ્યો છે કે પૃથ્વી પર કોનું પ્રભુત્વ વધારે છે. શક્તિઓના સ્વરૂપ ભલે જુદા જુદા હોય, સત્ય અસત્ય, મંગળ અમંગળ, ધર્મ અધર્મ, પણ મૂળરૂપ શુભ અને અશુભનું જ છે. આજે આ બંનેનું યુદ્ધ ફરી એટલી ચરમ સીમાએ પહોંચ્યું છે કે હું જ શક્તિ છું, હું જ ભક્તિ છું, હું જ સત્વ છું, હું જ તત્વ છું, હું જ ફક્ત છું, હું જ ફક્ત છું, હું જ ફક્ત છું. નથી, તું કાંઈ નથી, તું છે પણ નથી. જ્યારે હું નથી છતાંય છું. તારી શક્તિ ક્ષણિક છે પણ શાશ્વત નથી. તારું સત્વ નાશવંત છે, અવિનાશી નથી. જ્યારે હું સર્વવ્યાપી સર્વકાલીન છું, તને મારી છુપી તાકાતનો અંદાજ નથી. તો બતાવ, બતાવ તારી તાકાત. મને આહવાન આપ્યો છે? તો જો જો આ બંગલો, માની લે કે આ એક ચોપાટ છે અને એમાં રહેલો બાળક જેવો નિર્દોષ અપૂર્વ આપણું પ્યાદું છે. પ્યાદાથી હું નથી રમતી, હું રમું છું મારા દાણાથી. પ્યાદાથી રમવાનું નથી, એને રમાડવાનું છે, રીછવવાનું છે. મારું તને આહવાન છે કે આ અપૂર્વને આપણા બે માંથી જે પોતાનો કરી શકે એનું પ્રભુત્વ સ્વીકારવું પડશે. બોલ, છે મંજૂર? મંજૂર. બિલાડી હેમ ખેમ તો છે ને. શું બોલો છો તમે? ના ના, તું બિલાડી ને આડી ઉતરી એટલે જોવું તો પડે ને. ક્યાં નીકળી તી સવાર ની પોર માં? લીંબુ મરચા લેવા. હે, તે શું બનાવે છે રસોઈ માં? હવે રસોઈ માટે નહીં, આ બહાને લટકાવવા માટે. મારી સરસ મજાની બંગલીને કોઈની નજર ન લાગે ને એટલા માટે. અરે મારી હાફ ટિકિટ, મેં તને કેટલી બધી વખત સમજાવ્યું, માણસને શુકન અપશુકન કાઈ નડતું નથી, માણસને ફક્ત માણસ નડે છે. લો હવે તમે નવું શું કીધું? હું તો પરણીને આવીને ત્યારથી જોતી આવી છું. પણ આ હવે મારા દીકરા અપૂર્વને કહેવાની છું કે બેટા, રૂપિયા 8 લાખ ખર્ચી આ ખખડી ગયેલી ઝૂંપડીને તે બંગલી બનાવી. હવે ખખડી ગયેલા તારા બાપાનું કઈ કર. હવે રેવા દે, રેવા દે, તે એના બાપની લોટરી નથી લાગી. 8 લાખ રૂપિયાની લોન લીધી છે ને, 6000 નો હપ્તો ચૂકવે છે દીકરો. હા, તે ભલે ને ચૂકવે, મારા દીકરાનો પગાર છે ને 50000 રૂપિયાનો છે. બોલ્યા મોટા, 50000 રૂપિયાનો છે, 15000 રૂપિયા કપાઈને આવે છે, પણ પાછળ 35000 તો બચે છે ને. અને તમે મારા દીકરાની ઉંમર ના હતા ને ત્યારે 350 નહોતા કમાતા. હવે ઝૂલવાનું મૂકો ને અંદર જઈને રસોઈની તૈયારી કરો, જાઓ. લે, તે આપણી રસોઈ તૈયાર છે. તૈયાર છે? હા. ક્યારે બનાવી? ગઈકાલે. એટલે તારું કેવું એમ છે ગઈકાલે તે આજની રસોઈ બનાવી હતી? શું છે, ગઈકાલે આપણી પાડોશમાં રહેતા શાંતાબેન નથી, એમને ત્યાં દાળ ઢોકળી વધી ગઈ હતી. શું વાત કરો! આ વધેલી દાળ ઢોકળી સવારે મને આપતા કે કે મંજુબેન, કૂતરાને નાખી દેવા કરતા ઘરે લઈ જાઓ, બિપિનભાઈ ટેસ્ટ થી ખાશે. શાંતાબેને આવું કહ્યું? હા બોલો. આવું કહ્યું? ફેંકી દે હમણાં ને હમણાં બધી દાળ ઢોકળી બહાર. અરે પણ લાવી હોય તો ફેંકો ને. એટલે લાવી જ નથી? ના રે ના. ધેટ્સ લાઈક માય હાફ ટિકિટ. ત્યારે આપણે તે શાંતાબેન ને હમડાવી દીધો કે શાંતાબેન, તમારી વધેલી દાળ ઢોકળી છે ને કૂતરાને નાખો. બરાબર છે, તો તમને પુણ્ય તો મળશે, બાકી મારા એ થાશે તો બધું અવારે જશે.
લાગ્યાને મરચા લાગ્યાને આય હાય આમ રિસેસો જાઉં છો હું તો મજાક કરતી હતી કેમ ને આજે કે બહુ મૂડમાં છે ને તે ન હો આજે મારો દીકરો અપૂર્વ આવવાનો છે તે ચંદ્ર પરથી નથી આવવાનો માણસ નોકરીના કામે બારગામ જાય ને તો પાછું ઘરે જ આવે અરે પણ તમને ખબર નથી આ વખતે એનો ફેરો સફળ થશે ને તો એનો પગાર 50માંથી 60,000 રૂપિયા થઈ જશે રિયલી તો દીકરો કોનો મારો તેમાં હું કઈ સાયલન્ટ પાર્ટનર નહોતો દીકરાઓ સારા સમાચાર હંમેશા માને આપે મોકા ના હોય તો જ બાપને એમ નહીં હવે તમે જ મને કહો આપણે કોઈ પણ માણસ સારી વસ્તુ જુએ તો એના મોઢામાંથી કેવું નીકળી જાય ઓય માં અને ભયંકર વસ્તુ જુએ તો કેવું નીકળી જાય બાપ રે બાપ રે ભાઈ આવી ગઈ ગામફોઈ આ ગામફોઈ નું આપણી ઘરે આવવાનું વધી ગયું છે જે ભી આવે ને બહાર તને કાળો કોલ નીકળે રે અરે રૂપાળી વાડી જોઈ ના કે ભટકાણું ભૂલ્યો નથી બીજી વાર ભટકાણું છે ને તો સામી ઉતરી નાખી સા જવા દો ને ફઈબા પણ ફઈબા તમે હમણાં કોની જોડે ઝઘડતા હતા પેલો હું મનસુખ નો હો એક વાર મસાણ માં છે તો જાણી જો ને મને ભટકાણો હા હા તમને યાસ તો હવે તને સમજાડું ને મનસુખડી તારા ફોન મારે ઝઘડો કા થાતો તારા ફોન આવી જાદા બીજી બાયડી જોઈ ન કે ભટકાણ બોલ્યા ન આ બધા ડોહલામાં એમનો જાતમાં ભટકતો લાગે છે હા તે ફઈબા તમારો ઠસ્સો છે જ એવો તે અરે એવા દે ને બો વેવલી નો થામ એ આ તો કઈ ન છે ભલ્યા તમને વેણી ન શોભે કા તારા પેટમાં હું દુખ્યું ને કઉ છું મંજુડી આ જૂના ઝાડ પર ફળ ન તૂટતા ઉગે ને ફઈબા ઉગે મારા વાળ એમને બહુ ગમતા એના પર તો એક કવિતા ગાતા તારા કાળા ને બમ્મર કેશમાં ખોવાયનું સુખ મને આપો તારા નેનો નો વર્ષે ને એમાં ભીંજાવાનો સુખ મને આપો 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 ફુઆએ તમારી પાસે પ્રેમની ભીખ જ માંગવી પડતી હશે ને કહું છું મંજુડી આજ તો તારો બીપી નો ફાટી વકરો છે ને જરા દાબ માં રાખતી જા ઘરે આવેલા મહેમાન ને બેવા ન કહેતો હે અરે પણ ફઈબા તમે ક્યાં મહેમાન છો તમે તો મારા ઘર ના ગણાવ આવો બેસો બેસો ફઈબા બેસો હા બુન કળિયુગ માં તો ઘર ના જ ઘાટકી નીકળે મારી એક વાત નો જવાબ આપતો આ ગાંધી બાબુ ને કોણે મારેલા ઘરના એ આ ઇન્દિરા ગાંધી ને કોણે મારેલી ઘરના એ રાજીવ ગાંધી ને કોણે મારેલો ઘરના એ આ બિરલા ના 5,000 કરોડ કોણે ખાધા ઘરના એ ને આ ઘર નું સત્યાનાશ કોણ કરશે ઘરના હાચું બોલી તે કઉ છું આમ તારી જેમ ઉભા ન રહો મંજુડી તું જરાય ગભરાતી નહીં હો હું બેઠી છું ને 12 વર્ષની આ તો તું મારી છે ને એટલે મને તારું દાજે છે બાકી મારે હું કઉ છું ઓરી આવ તે બહુ છાતી કાણી ગામમાં ફરતી હતી ને કે મારા અપૂર્વાએ મહેલ બનાવી દીધો જુઓ 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 ત્યારે હું નાનો હતી પડતી કે આપણે બહુ કૂદકા ન મારીએ બહુ કૂદકા ન મારીએ ભાઈ બા વાત શું છે જરા ફોડ પાડીને કહેશો ત્યાં તમને બંનેને ગાતા આવડે છે ગાતા કઈ બીજાના ખબે આમ હાથ મૂકીને ભીખ માંગવાની પ્રેક્ટિસ કરો સીડી વાલે સાઈ બાબા
આયા તેરે દર પે સવારી માઈ ફઈબા એ ભિખારી થઈ જવાના છો તમે ભિખારી મોડું સંભાળીને વાત કરો તમે અપૂર્વ કે હમે એ તો બારઘમ ગયો છે ફઈબા એ એણે તમને કહું કા હકીકતમાં તો એ બધાથી મો છુપાવતો ફરે છે મારો દીકરો કોઈનાથી મો છુપાવવું પડે એવું કોઈ કામ કરે જ નહીં બાપલા દરેક મા બાપને એવું જ લાગતું હોય છે કે મારો દીકરો બોડાયો તે કહું છું બહુ દીકરાની ભેર તાણો છો તે આ વાત તમારા દીકરાએ તમારાથી છુપાવી કા કઈ વાત ફઈબા એ જ કે અપૂર્વ કામકાજ વગરનો બેકાર થઈ ગયો છે એની કંપનીમાં બહુ મોટો ગોટાળો થયો છે ના 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 આ વાત ખોટી છે ખોટું બોલતી હોય ને તો ભગવાન મને અત્યારે ને અત્યારે ઉપાડી લે ભગવાન તો ઉપાડતા ઉપાડશે પણ એ પહેલા હું તમને મારી સામે મૂંચાડે વાત નહીં કરવાની તારા ફોની તાકાત નહોતી કે મારી સામે મૂંચાડે વાત કરે આ યે જિંદગીમાં પહેલી વાર એમણે ઊંચો વાત કરેલો મારી આંખ ફરી એમની છાતીમાં દુખાવો પડતો નીચે પડે પાછા હું બાત ન થઈ શકે આ વાત કરે બાપલા આવા સમય છે ને જરા ધીરજ રાખવી જોઈએ કા નત માનતા મારી વાત નત માનતા ઠીક છે આવા દે અપૂર્વને પછી થઈ જાય દૂધ નું દૂધ ને પાણી પાણી આ અપૂર્વ બેટા આવી ગયો તું હા અપૂર્વ બેટા હમણાં છે ને અમે લોકો તારી જ વાત કરતા તમે હા ઓલા ન થાજે હેમ તો કેમ કહો કારણ નોકરી વગર તું હવરસ કાઢીશ કરી તે બાપલા ફઈબા પ્લીઝ જરા મહેરબાની કરો હા એ થાક્યો પાક્યો આવ્યો છે આરામ કરવા દો એને તે આખી જિંદગી આરામ જ કરવા નત ને પપ્પા મમ્મા અપૂર્વ બેટા તારી કંપનીમાં બહુ મોટો ગોટાળો થયો છે એ વાત સાચી છે જવાબ આપ દીકરા તારી નોકરી જતી રહી છે એ વાત સાચી છે જવાબ આપ બેટા એટલે સાચી વાત છે ના ના કહી દે બેટા ખોટું છે ને દીકરા મમ્મા સાચી વાત છે તો બે દિવસ ક્યાં હતો બેટા ખૂબ મૂંઝાઈ ગયો તો મમ્મી શું કરું મને કઈ સમજાતું નતું એટલે બે દિવસ કે આ વાત તારા મા બાપ થી છુપાવી કા હે બારે પગી બાઈ નવ મહિનો છુપાવા જાય તો છુપે કર ફઈબા તમે જરા હમણાં હે ભગવાન અપૂર્વ અપૂર્વ બેટા તે આ વાત અત્યાર સુધી અમારાથી છુપાવી શું કામ હું તમને દુઃખ પહોંચાડવા નતો માંગતો પપ્પા આ ખુલે ને ઉઠ્યા કહેવાય ભદ્રષ્ટિ ખુલે ને જાગ્યા કહેવાય અલીએ મંજુડી હવે તો તું જાગી કે નહીં હે અપૂર્વ હવે આપણે શું કરશું બેટા મને તો કાઈ સમજાતું નથી પણ મને બધું સમજાય છે એ મંજુડી આ હંદાઈનું કારણ મારા ધ્યાનમાં પહેલેથી જ આવી ગયું તું હોરી આવ મારી વાત ધ્યાનથી સાંભળ તારા ઘરમાં કોઈ અશુભ તત્વ ઘૂસવા માટે પ્રાર્થના કરી રહ્યું છે વોટ અશુભ તત્વ બીજું કોઈ નહીં પેલી દામિની છે દામિની હા જેની આર્યાના લગ્ન થવાના છે ને એ કાળ મુખી એ મારી વાત ધ્યાનથી સાંભળ યાદ કર જે દી પહેલી વારે તારા ઘરમાં આવી હતી ને કે બીજે દિવસે તારા ઘરમાં આગ લાગી હતી કે નહીં બોલ એ તો ફ્યુઝ ઉડી ગયો હતો નાનકડી શોર્ટ સર્કિટ થઈ હતી મમ્મી એને આગ લાગી હતી કેવાય ને મ દામિની શું કરે ભણેલા ભૂંડ દામિની નહીં એના પગલા કરાવે જા અરે બિપિનિયા ભૂલી ગયો યાદ કર જે દી પહેલી વાર તારા ઘરમાં જમવા આવી હતી ને કે દિવસે હાંજે તારું ટ્રેનમાં ખીસું કપાડું હતું કે નહીં એને જોગાનું જોગ કહેવાય કપાડ તારા બાપનું આટલા વર્ષથી ટ્રેનમાં જાય કોઈ દીની ને એ દી હું કામ તારું ટ્રેનમાં ખીસું કપાડું હે આવા વહેમમાં હું નથી માનતો ગગા તું છે ને હજી ભૂઈમાંથી ઉગ્યો છે આ મારો અનુભવ બોલે છે તો ફઈબા એક વાતનો જવાબ આપો આટલા વર્ષોથી ફૂવા જીવતા હતા તો બે વર્ષ પહેલા એવા તો કયા અપશુકન થયા કે ફૂવા ગુજરી ગયા યાદો કેવી ગાંડા જેવી વાત કરે છે હવે ગાંડા જેવી વાત તો તું કરી રહ્યો છે હા હા આ ફાઈબાની વાત મને બરાબર લાગે છે આ દામિની આપણા ઘરે આવતી જતી હતી ને તારે બે ચાર વાર ગેસ ઉપર મારું દૂધ ઉભરાઈ ગયું હા એ તો તું એની સાથે વાતો એ વળગી હતી એટલે ઉભરાયું તું તમે ચૂપ રહો એને ઉભરાયું ન લો અરે પેલું કેમ ભૂલી જાવ છો યાદ કર મંજુડી
જેદી એને તારા ભત્રીજાના દીકરાને તેડ્યો તો ને કે બીજે દિવસે ને ટાઇફોઇડ થયો તો કે ને યાશર બોલ આ હવે મને બધું બરાબર યાદ આવે છે દામિનીને જે દિવસે મેં સુકનનો સવા રૂપિયા આપ્યો હતો ને એ જ રાત્રે મારા બંનેવે ગુજરી ગયા હતા ઘોડા જેવા હતા નખમાં એ રોગ નહોતો છતાં એ જાટકે ઉકલી ગયા હતા ને પૈબા તમે મને બધું યાદ ના કરાવો ના બે અરે રે મારે શું કરવું જોઈએ હલી મંજુરી તું જરાય ગભરાતી નહીં હું બેઠી છું ને બાર વરે સતી સત્યાદેવી ના કાને હું આ વાત નાખતી જ આવી છું સતી સત્યાદેવી એ વળી કોણ છે પાછું ભારે ચમત્કારી દેવી છે સ્વામી સત્યનારાયણના ચાર હાથ છે એના ઉપર ઉગતા સૂરજને અટકાવે ને ચાંદાનેની જોડીમાં ઝૂલાવે એવો ઇલમ છે એની પાસે શું વાત કરો ભાઈબા ખોટું બોલતી ને તમારી જીભે કાંટા ઉગે છે ના હું હમણાં આવી હે અલી એ મંજુડી ઊભી છે હું જા એના સ્વાગતની તૈયારી કર એટલે તમે ને અહીંયા બોલાવી છે અહીં એટલે ગોલકીના તું એક રસ્તો કરી બાઈ સમજે કે તારા ઘરની નોકરી રીતે તું તાથી વાત કરે છે ને જો તમે લોકો જોઈને હું આમાં જ અપમાન કરવાનો ને મારું ઘણું હારું ને તે પોક મૂકવા મને બોલાવી છો હું આમ ગઈ ને આમ આવી છોકરીના મા બાપ ગુજરી ગયા હોય એવી અનાથ છોકરીના પ્રેમમાં તું પડે શું કામ મમ્મી આ કેવો સવાલ છે અમારા લોકોના મન મળી ગયા છે એટલે હા તે મને કઈ મેળવ્યો નથી કે આમ છૂટું ના પાડી શકાય જો બેટા તો બહુ ભોળ્યો છે દીકરા એટલે ને તને ભરમાવ્યો છે અને સાચું કહું ને તો મને આ છોકરીના લક્ષણ પહેલેથી સારા નહોતા લાગતા કમાલ કરે છે મંજુ તું તો કમાલ કરે છે ગઈકાલ સુધી તું દામિનીને મારી દામિની મારી વાલી દીકરી એમ કરતા થાકતી નહોતી અને આ ગામ ફોઈએ શું કહ્યું એટલે અચાનક ખરાબ થઈ ગઈ તું જાણે છે દામિની સારી છોકરી છે હા તમને તો દુનિયાની બધી છોકરી સારી જ લાગે છે હા એનો જ તો ફાયદો થયો છે તમને હા નહીં તો હાફ ટિકિટ જોડે પરણ જ કોણ હા હવે શર્મા શર્મા છોકરા સામે આવું બોલતા જરા શરમાતા નથી સો વાત એક વાત અપૂર્વ તારે દામિનીને ભૂલવી જ પડશે અપૂર્વ આજો તારી શેવિંગ કિટ પપ્પા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે પગે લાગુ છું મમ્મી બહુ ભૂખ લાગી જમવામાં શું બનાવ્યું છે જય શ્રી કૃષ્ણ પગે લાગુ છું અપૂર્વ તું તારી શેવિંગ કિટ મારી બેગમાં ભૂલી ગયો હતો આલે હું દાઢી કરું છું તફર અને સાંભળ મમ્મી પપ્પાને તને જે વાત કરવાની કહેલી તે કરી અપૂર્વ ઓ ગોડ બે દિવસ સુધી મેં તારું બ્રેન વોશ કર્યું શું થયું અપૂર્વ એટલે આ કામ પણ મારે જ કરવાનું ઓકે મમ્મી પપ્પા રહેવા દે બેટા અમને આખી વાતની ખબર પડી ગઈ છે આખી વાતની ખબર પડી ગઈ છે એટલે બહારથી ખબર પડી છે ને આ અપૂર્વ તો તમને કાંઈ નહીં કીધું હોય પપ્પા તમે એટલા સ્ટ્રોંગ એટલા ડાયનામિક છો તો આટલો ઢીલો કેમ છે ખબરદાર અરે તું કહેવા શું માંગે છે મમ્મી બસ હજુ લગ્ન નથી થયા અને મારા દીકરાને લઈને તું બે દિવસ બહારગામ જતી ને ના ના હવે તારે આગળ પાછળ કોઈ નથી પણ અમારે સમાજમાં રહેવાનું છે અમને તો કઈ લાજ શરમ હોય કે નહીં બે શરમ છોકરી મમ્મી પ્લીઝ તમે જાણવા માંગો છો ને કે હું અપૂર્વને બહારગામ શું કામ લઈ ગઈ હતી તો સાંભળો દામિની એક મિનિટ અપૂર્વ નહીં પ્લીઝ તમારો આ દીકરો આ ચિરંજીવી આપઘાત કરવા નીકળો તો હા પપ્પા તમે જ મને કહો આ ઉજ્જવલ ઇન્ડસ્ટ્રીઝ આખી દુનિયામાં એક જ ઇન્ડસ્ટ્રી છે અને એ લોકોએ માત્ર તને નોટિસ મોકલી છે નોટિસ નોકરીમાંથી કાઢી નથી મૂક્યો અને નોકરીમાંથી કાઢી મૂક્યો તો એ શું છે
આજકાલ લોકો નોકરી ને છોકરી આમ આમ બદલાવતા હોય છે. ગાંડા જેવી વાત નહીં કર દામિની, પ્લીઝ. મારી નોકરી જાય ને એ વાતનો મને અફસોસ નથી. તો અફસોસ તો એ વાતનો છે કે મારા પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. મમ્મા મમ્મા 50 લાખ નો ગોટાળો મેં નથી કર્યો. હા બેટા, પપ્પા મારો કોઈ વાંક નથી, મને ફસાવવામાં આવ્યો છે. એટલે શું આપણે આપઘાત કરવા નીકળવાનું એમ? અપૂર્વ પ્લીઝ, દુઃખ પાછળ શોક નહીં કર, એની શોધ કર કે ક્યાંથી આવ્યું છે, કોણે મોકલું છે, અને પછી એનો ઉકેલ લાવ. સમજ્યો મારો બુદ્ધુરામ? ખબરદાર, મારા દીકરાને બુદ્ધુ કહ્યો છે તો અમે એના દુઃખનું કારણ શોધી કાઢ્યું છે. શું છે? મને કોને મમ્મી હું હેલ્પ કરીશ? જો મારે તારો કંઈ સાંભળવું નથી. અરે મારે માત્ર તને એટલું જ કહેવું છે. રે વદે મંજુ, કોને મને મને કહી દે બાબા. પડી તને એક મિનિટ. શું છે? મમ્મી ફોર ગોડ સેક પ્લીઝ શાંત થઈ જા. કેવા કે તમે સમજાવો છો? અરે અરે અપૂર્વા, મમ્મી સમજાવો. અપૂર્વા 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 એક મિનિટ. તમે શું પાછા ધોયેલા મૂળાની જેમ બેસી ગયા? જોયા આ છોકરીના વિચારો? જોયા 100 વાતની એક વાત, દામિનીનો પગ મારા ઘરમાં ન જોઈએ. મંજુ મંજુ, તું જાણે છે બંને છોકરાઓ એકબીજાને પ્રેમ કરે છે અને અપૂર્વ દામિનીને કોઈ કાળે નહીં છોડે. તમારા સત્યાદેવી એને છોડાવશે, મને વિશ્વાસ છે મારા સત્યાદેવી ઉપર. હે ભગવાન, મંજુ મેં તને કેટલી બધી વખત સમજાવ્યું કે આવા બાવા ભુવાના લફડામાં નહીં પડે, બધા લેબાકુ હોય છે. કઈ નથી ભાજો. અરે ભૂલી ગયા પેલા નટુ એ તુતારા બાવાને કેવો માર્યો તો? બસ આ નટુ ભાઈ તમારું ભવન ફેરવી નાખશે. પોતે તો દાન ધર્મ કર્મમાં કઈ માનતા નથી અને તમને માનવા દેતા નથી. કહું છો નટુ ભાઈના દીકરા તો પરિણીને ઠરી ઠામ થઈ ગયા, પણ આપણો દીકરો બાકી છે. તમે જો નટુ ભાઈનું જ કહેવાનું માનવાનો હોય ને તો નટુ ભાઈને ઘરમાં નહીં આવવા દઉં. નહીં આવવા દે, મને ઘરની બહાર કાઢી મૂક. એક પછી એક બધાને આ ઘરમાંથી કાઢી મૂક અને પછી બાવાને ભુવાઓની સાથે ધૂણિયા કરજે ઘરમાં. મહેરબાની કરીને મારા સત્યાદેવી આવે ને ત્યારે આવું ગાંડું ગેલું કઈ બોલતા નહીં. હા કહી દઉં. મારે શું દેખવું નહીં ને દાજવું નહીં, નટુ ને ત્યાં જાઉં છું. ખબરદાર ઘરની બહાર પગ મૂકે છો તો. અરે મંજુ મારી વાત સાંભળ, બેસો. અરે નટુ ને તે જો. અરે બેસી જાઓ. અરે પર ચાલ. હા ખરા છો? હું દીકરાના ભવિષ્યની વાત કરું છું અને તમારે નટુભાઈને ઘરે જવું? હવે નથી જતો. ક્યાં જવાનો? કયું ને મોઢા ઉપર આંગળી મૂકો બોલવાનું એને. કે મારે સત્યાદેવી આવે ને તેના સ્વાગતની હું તૈયારી કરું છું. હા જા. અરે ગયા અરે હારે હાર. એ ભગવાનના બટકીને સદબુદ્ધિ આપ. આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારો મી એપ ડાઉનલોડ કરો.